વાવ તાલુકાના સપરેડા ગામમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અધિકારીઓ દ્વારા લાંચ માંગવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી રહી છે। વચેટિયાઓ દ્વારા લાભાર્થીઓ પાસેથી 15-20 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવતી હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે અને આજે થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો। આ ઉપરાંત વચેટિયાઓ દ્વારા સરપંચના પતિ પાસે 2 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે। સરપંચ બરાબર એટલે અમને વારંવાર એ રજૂઆત કરે છે કે અમે જે પ્રધાનમંત્રી આવાસમાં કે દીનદયાળ આવાસમાં 2 ઓરડા મંજૂર કરાવી લાવ્યા હોય એમાં અમે કોઈની ચાય પીતા નથી, તો એમને 10-15 હજાર રૂપિયા કપાવી લે પડાવી લે છે, નકાર દઈ આપે તો એ ઓરડો રદ કરાવે બરાબર। અત્યારે પણ પ્રધાનમંત્રી આવાસમાં અમે 95 નામ લાવ્યા છે, 95માં અત્યારે ઘરે લાવી જાય અને પૈસામાં ગયા આ 31 જણને અહીંયા 2012 થી હોળ સુધી 2 ઓરડા હતા ને 2 હપ્તા લીધા હોય, 1-1 હપ્તો અહીંયા એડવાન્સ લઈ લીધું, બાકીના નથી હપ્તા મળતા, નથી મકાન થતું અને એમને પૈસા ખાઈ ગયા છે અને અત્યારે આની કોઈ તપાસી કરતો નથી। કોણ લોકો છે આવા? આ બસ એ રમેશ માવદી અને દલરામ લાગજી બે, એમને મારા પાસે પૈસા માંગે અત્યારે હપ્તા માંગે મારા પાસે, મને કે તમે કોઈ કામ કરો છો ને એટલે કે 2 લાખ રૂપિયા આલો, 2 લાખ રૂપિયા ભાઈ ક્યાંથી આલા, તારે જેવી તપાસ કરાવી કરે, મેં નરેંગાની અંદર 11 રોડ મંજૂર કરાયા પૂરા એ તો 2015-17નું એટલે હેડાતું નહોતું, એમાંથી 9 રોડ કર્યા, 9 રોડ કર્યા, VVIP રોડ છે હાલ, ક્વોલિટી સાથે કર્યા એને રોલર માથે ફેર્યો છે। મારા ગામમાં ઘણા લાભાર્થી કોમ આવે છે પણ બચેટિયા 4-5 છે ને એ લાભ દેવા દેતા નથી ગરીબ માણસોને, એ એમ કહે છે કે અમને 20-25-25 હજાર આપો તો જ અમે આ કામ કરવા દઈશું। અમારા ગામમાં 70 જેટલા ઓરડા પાસ થયા હતા, એમાં એ કહે છે કે 20-25 હજાર અમને આપો તો જ અમે ઓરડા પાસ થવા દઈશું, નકા કે ઓરડા પાસ થવા દઈશું નહીં। હવે એ ગરીબોના પૈસા છે, સરપંચ કે હું ગરીબોને જ આપીશ, તોય છતાં એ લોકોએ વધો ઉઠાવ્યો તો કે અમે કેસ કરશું, અરજી કરશું, આમ કરશું, અને આ રોડ બધા ખેતરોમાં બધે થાક ને પાકા માર્ગો, એ એમ કહે તમે અમને આપી દો પૈસા, અને એ અમારા ખાતામાં આવ્યા છે તો એ કહે છે અમને અડધા આપી દો ને અડધા પછી તમે લો લાભાર્થીઓનો લાભ દે ગામની અંદર આવે છે ને એ અમારે કદાચ પૈસા મળે છે, 95 ઓરડા 5-4 છે પણ એ અમારે આ 3 મહિનાની વાત થઈ હતી, પણ એ લોકો અરજીઓ કરે છે, આયોજન પત્ર હાલે અને બધી રીતે સરપંચને એમ કહે કે અમારો ઓરડા હાલી જો તો નકા તમારો વિરુદ્ધ નો અમે કરશો, એ અમારે કને 1 ઓરડાના 20-20 હજાર 30-40 હજાર રૂપિયા મોકે, એટલે અમને કોઈ ઓરડા ગામની અંદર લાભ લેવેલા જતા નથી। કોણ માગે છે પૈસા તમારે? 2-3 માણસો છે અમારા।